ला विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने विभाग वन ना यूनिट 17 विषय अभ्यास कर्यो हतो। माटे आजे आपने यूनिट नंबर 18, यूनिट नंबर 19 अने यूनिट नंबर 20 सुधीनो अभ्यास करीशुं। तो चलो विद्यार्थी मित्रों, शुरू करिए यूनिट नंबर 18। तो अहीं छे विद्यार्थी मित्रों यूनिट नंबर 18, एनो प्रश्न नंबर 171। मुगल वंशनो छेल्लो बादशाह कोण हतो? शू कहे छे विद्यार्थी मित्रों, मुगल वंशनो छेल्लो बादशाह कोण हतो? ऑप्शन ए में छे औरंगजेब, ऑप्शन बी में छे बहादुर शाह अने ऑप्शन सी में छे अहमद शाह। तो जवाब में आवशे ऑप्शन बी, बहादुर शाह। तो विद्यार्थी मित्रों, सवाल में अपन ने शू पूछे छे के पहलाना जमाना में ज्यारे आपणे अत्यारे तमे नथी भणता, तमारे आवतुं नथी भणवामां, पण तमे ज्यारे आगळ धोरण 6 धोरण 7 में आवशो त्यारे तमारे सामाजिक विज्ञान करीने विषय आवशे। तेमां तमारे पहलाना जमानामां कया कया राजाओ थई गया, कयो बादशाह थई गयो तेना विषे तमारे भणवानुं आवशे। तो तेमां तमे भणशो के मुगल वंशनो एटले के वंश कया वंशनो एटले के कया कूळनो कीधो छे, मुगल कूळनो, के मुगल कूळनो छेल्लो बादशाह कोण हतो? तो ते बहादुर शाह हतो। ત્યારબાદ છે 172મો પ્રશ્ન, કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? શું કહે છે વિદ્યાર્થી મિત્રો સવાલમાં, કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? ઓપ્શન એમાં છે સાયકલ, ઓપ્શન બીમાં છે સ્કૂટર અને ઓપ્શન સીમાં છે આગગાડી। તો જવાબમાં આવશે ઓપ્શન એ, સાયકલ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે પ્રદૂષણ ના ફેલાવતું હોય તેવું વાહન સાયકલ છે, કારણ કે જેમાં ધુમાડો નીકળે છે તે વાહન પ્રદૂષણ ફેલાવે છે। જો સ્કૂટરમાં આપણે પેટ્રોલ પુરાવીએ છીએ માટે ધુમાડો કાઢે છે, તો એ ધુમાડો વાતાવરણમાં જાય છે તો વાતાવરણ પ્રદૂષિત કરે છે। તેવી જ રીતના આગગાડીમાં પણ આપણે કોલસા નાખીએ છીએ માટે શું થાય છે, ધુમાડો ઉત્પન્ન થાય છે, તે ધુમાડો અવકાશમાં જવાથી પણ પ્રદૂષણ થાય છે। પણ સાયકલમાં તો ડાયરેક્ટ આપણા પગથી ચાલે છે, એમાં કશું પુરાવાની જરૂર હોતી નથી, માટે તેમાં કોઈ ધુમાડો થતો નથી, માટે સાયકલે પ્રદૂષણ ફેલાવતું નથી। હવે ત્યારબાદ છે 173મો પ્રશ્ન, ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એમાં છે પશ્ચિમ બંગાળ, ઓપ્શન બીમાં છે અસમ અને ઓપ્શન સીમાં છે ઉત્તરાંચળ। હવે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એમાં આપણને પ ડોટ બંગાળ કરીને આપ્યું છે, મતલબ પશ્ચિમ બંગાળ। હવે જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી, અસમ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ભારતની વાત થઈ છે અને ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન, મતલબ ચા એ કયા રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદન થતું, ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં વધુ થાય છે, તો કયા ચાની વાત છે વિદ્યાર્થી મિત્રો? આપણે જે સવારમાં ચા પીએ છીએ તે ચાની અહીંયા વાત થઈ છે, કે તે ચા કઈ જગ્યાએ બને છે એટલે કે કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે તે અસમ રાજ્યમાં થાય છે, અને અસમ રાજ્ય એવું છે કે તેમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ચાનું। ચલો ત્યારબાદ છે 174મો પ્રશ્ન, સાર્ક નામના સંગઠનમાં કુલ કેટલા દેશો જોડાયેલા છે? ઓપ્શન એમાં છે 5, ઓપ્શન બીમાં છે 6 અને ઓપ્શન સીમાં છે 7। તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, 7। તો નામ કયું આપેલું છે વિદ્યાર્થી મિત્રો સંગઠનનું? સાર્ક। તો આ સાર્ક નામનું જે સંગઠન છે એમાં કેટલા દેશો જોડાયેલા છે કે કેટલા દેશો ભેગા થયેલા છે? તો 7 દેશો। ત્યારબાદ 175મો પ્રશ્ન, સોક્રેટિસ કયા દેશના જગવિખ્યાત તત્વચિંતક હતા? ઓપ્શન એમાં છે ઇટલી, ઓપ્શન બીમાં છે રોમ અને ઓપ્શન સીમાં છે ગ્રીસ। તો જવાબમાં આવશે ઓપ્શન એ, ઇટલી। તો વિદ્યાર્થી મિત્રો, આપણને શું આપેલું છે, એક નામ આપેલું છે કે સોક્રેટિસ એ કયા દેશના જગવિખ્યાત એટલે કે પ્રખ્યાત તત્વચિંતક હતા, તત્વચિંતક એટલે જે બધું જાણતા હોય, તો તે કયા દેશના હતા? ઇટલીના હતા। ત્યારબાદ છે 176મો પ્રશ્ન, લંડન કઈ નદીના કિનારે આવેલું છે? ઓપ્શન એમાં છે ટેમ્સ, ઓપ્શન બીમાં છે લીના અને ઓપ્શન સીમાં છે મિસિસિપી। તો જવાબમાં આવશે ઓપ્શન એ, ટેમ્સ।
તો વિદ્યાર્થી મિત્રો, લંડન, જે તમે લંડન વિશે તો જાણતા જ હશો અથવા તો લંડનના તમે ફોટા પણ જોયા હશે, તો એ લંડન છે એ કયા નદીના કિનારે આવેલું છે? તો તે નદીનું નામ છે ટેમ્સ. ત્યારબાદ છે 177મો પ્રશ્ન. હવે 177મા પ્રશ્નમાં સવાલ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ચાર મિનાર નામની ઇમારત કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એમાં છે હૈદરાબાદ, ઓપ્શન બીમાં છે ઔરંગાબાદ અને ઓપ્શન સીમાં છે મૈસૂર. તો જવાબમાં આવશે ઓપ્શન એ હૈદરાબાદ. તો વિદ્યાર્થી મિત્રો, ચાર મિનાર નામની ઇમારત, આપણે જે ઇમારત ઓળખીએ છીએ તે કયા નામથી ઓળખીએ છીએ? ચાર મિનાર નામની ઇમારત એ કયા શહેરમાં આવેલી છે? તો તે હૈદરાબાદમાં આવેલી છે. ત્યારબાદ 178મો પ્રશ્ન, સંત જ્ઞાનેશ્વર કયા રાજ્યમાં થઈ ગયા? ઓપ્શન એમાં છે ગુજરાત, ઓપ્શન બીમાં છે આંધ્રપ્રદેશ અને ઓપ્શન સીમાં છે મહારાષ્ટ્ર. તો અહીંયા એ સંતની વાત છે, તો સંત કયા સંતની વાત છે? જ્ઞાનેશ્વર. તો સંત જ્ઞાનેશ્વર એ કયા રાજ્યમાં થઈ ગયા, એટલે કે કયા રાજ્યમાં હતા? તો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્ર રાજ્યમાં હતા. ત્યારબાદ છે 179મો પ્રશ્ન, શૂન્ય રેખાંશ પર કયું નગર આવેલું છે? આપણે શું કહે છે, શૂન્ય રેખાંશ પર કયું નગર આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પૃથ્વીનો ગોળો જોયો જ હશે, તો તે પૃથ્વીના ગોળા પર શૂન્ય રેખાંશ આવેલું હોય છે. તો તે શૂન્ય રેખાંશ પર કયું નગર આવેલું હોય છે? ઓપ્શન એમાં છે ગ્રીનિચ, ઓપ્શન બીમાં છે પેરિસ અને ઓપ્શન સીમાં છે રોમ. તો જવાબમાં આવશે ઓપ્શન એ ગ્રીનિચ, કે શૂન્ય રેખાંશ પર ગ્રીનિચ નામનું નગર આવેલું છે. ત્યારબાદ છે 180મો પ્રશ્ન, વિશ્વમાં ઊનનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? ઓપ્શન એમાં છે ભારત, ઓપ્શન બીમાં છે ઓસ્ટ્રેલિયા અને ઓપ્શન સીમાં છે અરબસ્તાન. તો જવાબમાં આવશે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. વિદ્યાર્થી મિત્રો, આપણને સવાલમાં શું પૂછે છે? ઊનનું સૌથી વધુ ઉત્પાદન, તો ઊન એટલે શું? કયા કપડાં ઊનના હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શિયાળામાં ઠંડી લાગે છે તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે જે કપડાં પહેરીએ છીએ તે ઊનના જ હોય છે, જેવા કે સ્વેટર, મફલર, ટોપી, આ બધું જે પહેરીએ છીએ તે શેનાથી બનેલું હોય છે? ઊનનું. તો તે ઊન, એ જે સ્વેટર બનવા માટેનું ઊન આવે છે, તે ઊનનું સૌથી વધુ ઉત્પાદન એટલે કે સૌથી વધુ કયો દેશ કરે છે? તો ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ છે યુનિટ નંબર 19, એનો 181મો પ્રશ્ન, ઘટોત્કચની માતાનું નામ શું હતું? ઓપ્શન એમાં છે ગાંધારી, ઓપ્શન બીમાં છે હિડિંબા અને ઓપ્શન સીમાં છે કુંતી. તો જવાબમાં આવશે ઓપ્શન બી હિડિંબા. તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘટોત્કચ વિશે તો સાંભળ્યું જ હશે, તો જે ઘટોત્કચ છે તેની માતાનું નામ શું હતું? હિડિંબા હતું. ત્યારબાદ છે 182મો પ્રશ્ન, મહારાષ્ટ્રના પંઢરપુરમાં કોનું મંદિર છે? ઓપ્શન એમાં છે વિઠોબા, ઓપ્શન બીમાં છે શ્રીનાથજી અને ઓપ્શન સીમાં છે બાલાજી. તો જવાબમાં આવશે ઓપ્શન એ વિઠોબા, કે મહારાષ્ટ્રનું જે પંઢરપુર જે ગામ છે તેમાં કોનું મંદિર આવેલું છે? તો પંઢરપુરમાં કોનું મંદિર છે? વિઠોબાનું. ત્યારબાદ છે 183મો પ્રશ્ન, રાણા પ્રતાપના સમયનો મેવાડનો ધનાઢ્ય વેપારી કોણ હતો? ઓપ્શન એમાં છે સગાડશા, ઓપ્શન બીમાં છે જગડુશા અને ઓપ્શન સીમાં છે ભામાશા. તો જવાબમાં આવશે ઓપ્શન સી ભામાશા, કે જે રાણા પ્રતાપ, આપણે જે વાર્તાઓ સાંભળીએ છીએ તેમાં તમે રાણા પ્રતાપની પણ વાર્તા સાંભળી હશે. તો રાણા પ્રતાપનો જે સમય હતો તે મેવાડ રાજ્યમાં રાણા પ્રતાપ હતા. તો તે મેવાડ રાજ્યમાં જે ધનાઢ્ય વેપારી, ધનાઢ્ય એટલે ખૂબ જ સુખી વેપારી કોણ હતો એ વખતનો? ભામાશા હતો. ત્યારબાદ છે 184મો પ્રશ્ન, દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી કયું? ઓપ્શન એમાં છે જિરાફ, ઓપ્શન બીમાં છે હાથી અને ઓપ્શન સીમાં છે ઊંટ. તો જવાબમાં આવશે ઓપ્શન એ જિરાફ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે આખી દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી હોય તો તે બધા કરતાં જિરાફ છે. જિરાફને તમે જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? હા, જોયું જ હશે. તો તે જિરાફ એ દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી છે. ત્યારબાદ છે 185મો પ્રશ્ન, ભારતે અંતરિક્ષમાં પ્રથમ છોડેલા ઉપગ્રહનું નામ શું છે?
શું કહે છે વિદ્યાર્થી મિત્રો સવાલમાં, ભારતે અંતરિક્ષમાં પ્રથમ છોડેલા ઉપગ્રહનું નામ શું છે? ઓપ્શન એમાં છે રોહિણી, ઓપ્શન બીમાં છે એપલ અને ઓપ્શન સીમાં છે આર્યભટ્ટ. તો જવાબમાં આવશે ઓપ્શન સી, આર્યભટ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, અંતરિક્ષ એટલે કે અવકાશ, અવકાશમાં જે સૌ પ્રથમ પહેલામાં પહેલો જે ઉપગ્રહ આપણે મૂક્યો હતો, અવકાશમાં તરતો ઉપગ્રહ મૂક્યો હતો, તે ઉપગ્રહનું નામ શું આપ્યું છે? આર્યભટ્ટ આપ્યું છે. તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, અત્યારે નવા સંશોધન કરવા માટે ભારતે કેટલાય નવા ઉપગ્રહનું સંશોધન કર્યું છે. હવે નવા ઉપગ્રહ બનાવીને ભારત અત્યાર સુધીમાં પણ અંતરિક્ષમાં ઉપગ્રહ છોડે છે અને તેનાથી આપણને નવી નવી માહિતી જાણવા મળે છે. ચલો ત્યારબાદ 186મો પ્રશ્ન, મહાન વિજ્ઞાની ન્યૂટને કયા દેશના વતની હતા? ઓપ્શન એમાં છે ફ્રાન્સ, ઓપ્શન બીમાં છે ઇંગ્લેન્ડ અને ઓપ્શન સીમાં છે જર્મની. તો જવાબમાં આવશે ઓપ્શન બી, ઇંગ્લેન્ડ. કે વિદ્યાર્થી મિત્રો, તમે મહાન વિજ્ઞાની ન્યૂટનની વિશે નામ સાંભળ્યું હશે કે ન્યૂટને નવી નવી સંશોધનો કર્યા હતા કે નવા નવા પ્રયોગો કર્યા હતા. તો તે કયા દેશના વતની, એટલે કે તેમનું વતન કયું હતું મૂળ? તો તે ઇંગ્લેન્ડના હતા. ત્યારબાદ 187મો પ્રશ્ન, વાઇડ વર્લ્ડ શબ્દ કઈ રમતમાં વપરાય છે? ઓપ્શન એમાં છે હોકી, ઓપ્શન બીમાં છે ફૂટબોલ અને ઓપ્શન સીમાં છે ક્રિકેટ. તો જવાબમાં આવશે ઓપ્શન સી, ક્રિકેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ બધા ક્રિકેટ તો જોતા જ હશો, અથવા તો તમે તમારા ભાઈબંધ જોડે અથવા તો ફ્રેન્ડ જોડે ક્રિકેટ રમતા હશો. તો તે રમતમાં તમે સાંભળ્યું હશે કે એમ્પાયર હોય છે તે શું બોલે છે? વ્હાઇટ બોલ. અને વ્હાઇટ બોલ બોલે છે તો એ કઈ રમતમાં બોલે છે? ક્રિકેટમાં. તો તેથી જવાબમાં આવશે ક્રિકેટ રમત. હવે ત્યારબાદ છે 188મો પ્રશ્ન, વેનેઝુએલા દેશ કયા ખંડમાં આવેલો છે? ઓપ્શન એમાં છે ઉત્તર અમેરિકા, ઓપ્શન બીમાં છે દક્ષિણ અમેરિકા અને ઓપ્શન સીમાં છે એશિયા. તો જવાબમાં આવશે ઓપ્શન એ, ઉત્તર અમેરિકા. કે વિદ્યાર્થી મિત્રો, આ વેનેઝુએલા છે એક દેશ છે, એ દેશ એ આપણા કયા ખંડમાં આવેલો છે? તો તે આપણા ઉત્તર અમેરિકામાં આવેલો છે. હવે ત્યારબાદ છે 189મો પ્રશ્ન, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એમાં છે વિટામિન એ, ઓપ્શન બીમાં છે વિટામિન બી અને ઓપ્શન સીમાં છે વિટામિન સી. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ, તો જવાબમાં આવશે ઓપ્શન એ, વિટામિન એ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ ગાજર તો ખાતા જ હશો, તમે ગાજર જોયું પણ હશે. તો તે ગાજર આપણે ખાઈએ છીએ તો તેમાંથી આપણને કયું વિટામિન મળે છે? તો તેનાથી આપણને વિટામિન એ મળે છે અને વિટામિન એથી આપણી આંખો હોય તે મજબૂત થાય છે, એટલે કે આંખો આપણે જે દેખાઈએ છીએ દ્રષ્ટિ, તેથી દ્રષ્ટિ મજબૂત થાય છે. ચલો ત્યારબાદ છે 190મો પ્રશ્ન, દીવાસળીની છેડે કયો જ્વલનશીલ પદાર્થ વપરાય છે? ઓપ્શન એમાં છે સલ્ફર, ઓપ્શન બીમાં છે લાલ ફોસ્ફરસ અને ઓપ્શન સીમાં છે પીળો ફોસ્ફરસ. તો જવાબમાં આવશે ઓપ્શન બી, લાલ ફોસ્ફરસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે દીવાસળી એટલે કે દીવાસળીની જે પેટી આવે છે એના અંદર જે દીવાસળી આવે છે કે જેનાથી આપણે કોઈ પણ વસ્તુને સળગાવી શકીએ છીએ, તો તે દીવાસળીના છેડે તમને ખબર હશે કે લાલ કલરનો કંઈક પદાર્થ ચોંટેલો હોય છે. તો તે પદાર્થ કયો હોય છે? તે લાલ ફોસ્ફરસ હોય છે. હવે ફોસ્ફરસ, સૌ પ્રથમ તો ફોસ્ફરસ એવો પદાર્થ છે કે જે ગરમ થવાથી આગ ઉત્પન્ન કરે છે, એટલે કે જ્વાળા ઉત્પન્ન કરે છે. તો તે કયો જ્વલનશીલ પદાર્થ વપરાય છે આપણને સવાલમાં પૂછ્યું છે, તો કયો આવશે? લાલ ફોસ્ફરસ. અને દીવાસળીને આગળ કયો કલર હોય છે ફોસ્ફરસમાં? લાલ કલર, માટે અહીંયા લખાશે લાલ ફોસ્ફરસ. ત્યારબાદ છે યુનિટ નંબર 20, એનો 191મો પ્રશ્ન, દશરથ રાજાની રાણી સુમિત્રા કયા રાજ્યની હતી? ઓપ્શન એમાં છે ગાંધાર, ઓપ્શન બીમાં છે મગધ અને ઓપ્શન સીમાં છે કૌશલ. તો જવાબમાં આવશે ઓપ્શન બી, મગધ. કે દશરથ રાજા હતી એની રાણી હતી સુમિત્રા. તો તમે સુમિત્રા વિશે પણ સાંભળ્યું હશે. તો સુમિત્રા હતા તે કયા રાજ્યના હતા? તે મગધ રાજ્યના હતા. ત્યારબાદ 192મો પ્રશ્ન, કસ્તુરબાના માતાનું નામ શું હતું? ઓપ્શન એમાં છે વ્રજકુંવરબા,
ऑप्शन बी में है राजकुंवरबा और ऑप्शन सी में है जयकुंवरबा। तो जवाब में आवशे ऑप्शन ए व्रजकुंवरबा। त्यारबाद 193मो प्रश्न, सापेक्षवादनो सिद्धांत जगत ने कोणे आप्यो हतो? ऑप्शन ए में है डॉक्टर नार्लिकर, ऑप्शन बी में है आइंस्टाइन, ऑप्शन सी में है डॉक्टर होमी बाबा। तो कोने आप्यो हतो विद्यार्थी मित्रों? ऑप्शन बी में है आइंस्टाइन। तो आइंस्टाइने सापेक्षवादनो सिद्धांत आपणे आप्यो हतो। त्यारबाद 194मो प्रश्न, मोसाद कया देशनो जासूसी तंत्र है? ऑप्शन ए में है फ्रांस, ऑप्शन बी में है जापान और ऑप्शन सी में है इजरायल। तो इजरायल, मोसाद ए इजरायल देशनो जासूसी तंत्र है। त्यारबाद 195मो प्रश्न, प्राचीन भारतीय पुराण कथा अनुसार दानवोना गुरु कोण हता? ऑप्शन ए में है बृहस्पति, ऑप्शन बी में है शुक्राचार्य और ऑप्शन सी में है द्रोणाचार्य। तो जवाब में आवशे ऑप्शन बी शुक्राचार्य। के विद्यार्थी मित्रों, अपने जे प्राचीन पहेलाना जमानानी वात छे तेमा जे पुराण कथा आपणे वाँचीए छीए, जे पुराण कथा अनुसार दानवो जे देवो अने दानवो, दानवो एटले के राक्षसो, तो ए दानवोना गुरु कोण हता? तो ते शुक्राचार्य हता। ત્યારબાદ 196મો પ્રશ્ન, અભિમન્યુના પુત્રનું નામ શું હતું? ઓપ્શન એમાં છે જન્મેજય, ઓપ્શન બીમાં છે દીક્ષિત અને ઓપ્શન સીમાં છે પરીક્ષિત। તો જવાબમાં આવશે ઓપ્શન સી પરીક્ષિત, કે અભિમન્યુ છે તેના પુત્ર એનું નામ શું હતું? પરીક્ષિત હતું। ત્યારબાદ 197મો પ્રશ્ન, વિષ્ણુ ભગવાનનું વાહન કયું છે? ઓપ્શન એમાં છે ગરુડ, ऑप्शन बी में है गीध और ऑप्शन सी में है मोर। तो जवाब में आवशे ऑप्शन ए गरुड़। तो विद्यार्थी मित्रों, पहेलाना जमाना में जयरे पौराणिक कथा अनुसार बड़ी सीरियलो आती थी और अत्यारे पण हजू चालू है, रामायण महाभारत जेवी सीरियलो आवे छे, पछी श्री कृष्ण आवे छे, तेमा भगवान विष्णु, तो भगवान विष्णु होय छे तो तेमनी जोड़े तेमनु वाहन क्यूँ होय छे? पक्षीओं में गरुड़। माटे आपणे जवाब में लख्यू छे गरुड़। ત્યારબાદ છે 198મો પ્રશ્ન, એક ગેલન બરાબર કેટલા લીટર? ઓપ્શન એમાં છે 3.546, ઓપ્શન બીમાં છે 4.546 અને ઓપ્શન સીમાં છે 5.546। તો આપણા જવાબમાં આવશે ઓપ્શન બી 4.546, કે આપણે સૂત્ર ડાયરેક્ટ મૂકીએ છીએ કે એક ગેલન બરાબર કેટલા લીટર, તો એક ગેલન બરાબર 4.546 લીટર। હવે ત્યારબાદ છે 199મો પ્રશ્ન, ભારતમાં આવેલું સૌથી ઊંચું શિખર કયું છે? ઓપ્શન એમાં છે ગોડવિન ઓસ્ટિન, ઓપ્શન બીમાં છે કાંચનજંઘા અને ઓપ્શન સીમાં છે નીલગિરી। તો જવાબમાં આવશે ઓપ્શન ઈ ગોડવિન ઓસ્ટિન। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં આવેલું સૌથી ઊંચું એટલે કે મોટામાં મોટું શિખર કયું ગણાય છે? ગોડવિન ઓસ્ટિન ગણાય છે। ત્યારબાદ છે 200મો પ્રશ્ન, એસ્કિમો કયા ખંડમાં વસે છે? ઓપ્શન એમાં છે ઉત્તર અમેરિકા, ઓપ્શન બીમાં છે દક્ષિણ અમેરિકા અને ઓપ્શન સીમાં છે એશિયા। તો વિદ્યાર્થી મિત્રો, એસ્કિમો કયા ખંડમાં વસે છે? એસ્કિમો એ દેશનું નામ છે, તો તે કયા ખંડમાં આવતું હશે? તે ઉત્તર અમેરિકામાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 18, યુનિટ નંબર 19 અને યુનિટ નંબર 20 સુધીનો અભ્યાસ કર્યો છે। હવે આપણે આના આગળના યુનિટ નંબર 21, 22 અને 23નો અભ્યાસ આના આગળના લેક્ચરમાં કરીશું।